લગભગ 20 વર્ષથી આ છોકરો આવી રીતે મહેનત કરે છે અને તમારા બધાનો જ ખૂબ સપોર્ટ છે તો જ આજે આવા સ્ટેજ સુધી પહોંચે છે. અને ઘણું બધું કરે છે પણ એ ઘણું બધું બતાવ્યું પણ નથી એણે, પણ ક્યારેક ક્યારેક આપણે એનો પર્સનલ ઇન્ટરવ્યૂ હું જ લઈશ, એટલે ખબર પડશે તમને પણ કે એક્ઝેક્ટલી તમે જે સરને પસંદ કર્યા છે, તે ડાન્સ ટીચર છે તમારા, એ શું છે એ દરેક પેરેન્ટ્સને પણ ખબર પડશે. પણ જ્યારે આવા શો થતા હોય ત્યારે પેરેન્ટ્સને ઇન્વાઇટ કરે ત્યારે જ, એ અહીંયા જ્યારે સ્ટુડન્ટ્સ તમારું પરફોર્મ કરતું હોય ત્યારે જ તમને ખબર પડે કે તમાર જે સર તમે મતલબ જે ચોઈસ કર્યા છે એ શું મહેનત કરાવે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? જી, તો આવી જ રીતે દરેક આપણે ટીચરને ગુરુ કહેતા હોઈએ છીએ અને મારા માટે તો એ દીકરા જેવો છે, કારણ કે હંમેશા મને દીકરાની નજરથી જોઉં છું અને હંમેશા મને બેન કે આંટી કરીને જ બોલાવતો હોય છે. મને આજે ખૂબ જ ગર્વ થાય છે કે આજે એના શોમાં મને આવવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. અને બધા જ પેરેન્ટ્સ અને જે પણ પાર્ટિસિપેન્ટ જે પણ છે સ્પર્ધકો બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને શીતલબેન ચોકસી, દીપકભાઈ આજે અવેલેબલ નથી પણ એમનાથી હું થોડોક એમનો પરિચય આપી દઈશ કે ડી ખુશાલભાઈ જ્વેલર્સના ઓનર છે અને આજે જેટલા પણ અહીંયા પાર્ટિસિપેન્ટ છે ને એમને એમના તરફથી ગિફ્ટ છે, એટલે એકવાર જોવા તારી થઈ જાય.